આજે આપણે ધોરણ 10માં માં ચેપ્ટર નંબર 6 ત્રિકોણ વિશે અભ્યાસ કરવાના છે, જેની અંદર તો કે આપણે લાસ્ટ લેક્ચર માં સ્વાધ્યાય 6.1 કમ્પ્લીટ કર્યો હતો. તો આજે ખૂબ જ અગત્યનું પ્રમેય કે જેનું નામ છે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, અથવા તેનું બીજું નામ છે થેલ્સનું પ્રમેય. તો એ પ્રમેય વિશે તો કે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. એટલે બધાએ ખાસ તો કે આ પ્રમેયની સાબિતી, પક્ષ, સાધ્ય, એનું વિધાન, બધે બધી વસ્તુ ખાસ બધા યાદ રાખવાનું છે, કેમ કે આ પ્રમેય તો કે 4 માર્કની અંદર પૂછાઈ શકે છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ તો કે આ જે પ્રમેય છે એનું વિધાન શું છે, તો આપણે જોઈએ એ વિધાન. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓનું બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો આપણી પાસે આજે છે તો કે તે પ્રમેયનું વિધાન છે. તો કે આજે પ્રમેય છે તે અલગ અલગ તો કે 3 રીતે પૂછાઈ શકે. એક તો કે તમને ડાયરેક્ટલી તો કે વિધાન આપી દે. જો વિધાન આપી દે તો તમારે માત્ર પક્ષ, સાધ્ય અને સાબિતી એટલું જ લખવાનું છે. પરંતુ જો તમને એવું કહેવામાં આવે કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો, તો તમારે વિધાન પણ જાતે લખવું પડે, ત્યારબાદ પક્ષ, સાધ્ય અને સાબિતી તો બધું લખવાનું છે. અથવા જો તમને એવું પૂછે કે થેલ્સનું પ્રમેય, તો પણ તમારે વિધાન માનવું જ અને ત્યારબાદ તો કે સાબિતી, પક્ષ, સાધ્ય અને સાબિતી લખવાનું. સમજાય છે બધાને? તો આ પ્રમેય અલગ અલગ 3 રીતે પૂછાઈ શકે. કાં તો તમને વિધાન પૂછી શકે, કાં તો તમને સમપ્રમાણતાનું પ્રમેય, અથવા તો કે થેલ્સનું પ્રમેય. આ આવી રીતે તો કે અલગ અલગ 3 રીતે પૂછાય શકે. સૌપ્રથમ તો કે આપણી પાસે આ વિધાન જે છે એ હમણાં કઈ રીતે યાદ રાખવું તો કે તમને સમજાઈ જશે. આપણે તો કે એક આકૃતિ દોરીએ તો તમને વધારે ખ્યાલ પડે. તો કે સૌપ્રથમ તો કે આપણે ધારો કે ત્રિકોણ ABC લઈએ. ચાલો શું લઈ લઈએ, ત્રિકોણ ABC. ચાલો બધે બધા ખાસ વ્યવસ્થિત સમજવામાં ધ્યાન આપજો, તો પ્રમેય આખે આખો અહીંયા જ આવડી જશે. ચાલો આપણે શું લીધું, એક ત્રિકોણ ABC. હવે અહીંયા તો કે સ્ટેટમેન્ટ બધે બધા વાંચો. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, એટલે આપણે શું કરવું છે, આ ત્રિકોણ ABC છે એને કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, એટલે આપણે BC ને સમાંતર એક શું દોરવી છે, રેખા. ચાલો તો આપણે BC ને સમાંતર એક રેખા દોરીએ. ચાલો આપણે શું કરી તો કે આ BC ને સમાંતર એક શું દોરેલી રેખા દોરી. હવે આગળ આપણે વિધાન વાંચીએ. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, આ BC ને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે. આ બાકી, હવે જો BC ને સમાંતર દોરેલી રેખા, એટલે BC એક બાજુ થઈ ગઈ, તો બાકીની બે બાજુ કઈ છે, AB અને SC, એને કેટલા ભિન્ન બિંદુઓમાં છેદે, બે ભિન્ન બિંદુઓમાં છેદે. એને ચાલો આપણે નામ આપી દઈએ અહીંયા તો કે જે આ બિંદુ છે એને D અને અહીંયા જે બિંદુ છે તેને E નામ. ચાલો આગળ શું કીધું છે, ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો, તો તે આ બાજુ ઉપર જે રેખાખંડ કપાય છે, બાજુ ઉપર રેખાખંડ કયા કપાણા, AD, BD, AEC, એ રેખાખંડ કપાણા તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એ રેખાખંડો છે તો એ આ બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એનો મતલબ કે એ આપણે સાબિત કરવું છે. સમજાય છે બધાને? ફરી એકવાર આખે આખું આપણે જોઈએ. ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે, આટલો તમારો પક્ષ છે. હવે સાબિત શું કરવાનું છે, તો કે આપણી પાસે આ જે રેખાખંડો કપાય છે તે આ બાજુઓનું તો કે સમપ્રમાણમાં વિભાજન કરે છે, એ આપણે શું કરવું છે, સાબિત કરવું છે. ચાલો તો હવે સૌપ્રથમ આપણે પક્ષ અને સાધ્ય તો કે લખી લઈએ. તો બધે બધા ખાસ ધ્યાન આપજો. ચાલો પક્ષ લખીએ છીએ આપણે. ચાલો તો અહીં આપણી પાસે પક્ષ શું થશે,
તો કે પક્ષ મીન્સ આપણને સ્ટેટમેન્ટમાં જે આપી દીધું હોય તે. તો અહીં સ્ટેટમેન્ટમાં શું આપ્યું છે તો કે તો પહેલાનું બધે બધું પક્ષ છે, એટલે ત્રિકોણ છે એની એક બાજુને સમાંતર દોરેલી રેખા છે, બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે, આટલી તો કે આપણી પાસે વસ્તુ પક્ષની અંદર છે. તો હવે એ જ વસ્તુ આપણે સાંકેતિક લેંગ્વેજમાં લખવાની છે, એટલે આપણે આકૃતિમાં જે નોટેશન આપ્યું છે એ નોટેશન દ્વારા આપણે દર્શાવવાનું છે. તો ચાલો આપણે દર્શાવીએ ત્રિકોણ એબીસી માં આખેનું વિધાન અહીં લખવાનું છે પરંતુ નોટેશન સાથે. ચાલો ત્રિકોણ એબીસી માં, એબીસી માં તો કે કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, એટલે કઈ બાજુને, તો આપણે લખી ત્રિકોણ એબીસી માં બીસી ને, બીસી ને સમાંતર દોરેલી રેખા, બીસી ને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે. બાકીની બે બાજુ કઈ થઈ? AB અને AC. તો હવે આપણે લખી ત્રિકોણ ABCમાં BC ને સમાંતર દોરેલી રેખા AB તથા AC ને અનુક્રમે, અનુક્રમે D તથા, D તથા E બિંદુમાં છેદે છે, E બિંદુમાં છેદે છે. બધાને પક્ષ લખતા આવડી ગયું. ફરી એકવાર આપણે પક્ષમાં શું લખ્યું? ત્રિકોણ એબીસી, ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર દોરેલી રેખા ડી, ઈ, એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે છે. આટલો તમારો શું થઈ ગયો? પક્ષ. હવે સાધ્ય શું છે આપણું? સાધ્ય મીન્સ કે શું આપણે સાબિત કરવું છે. સાબિત શું કરવું છે? તો તે બાજુઓ ઉપર કપાતા રેખાખંડો, બાજુઓ જે હતી એની ઉપર કપાતા રેખાખંડો, રેખાખંડો કપાણા ઈ, તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. સમપ્રમાણ મીન્સ યાદ કરો લાસ્ટ લેક્ચરમાં આપણે શું કીધું હતું, સમપ્રમાણ એટલે શું થાય? તો કે બાજુઓનો ગુણોત્તર સમાન, બરોબર, બંનેનો મિનિયમ થાય, બાજુઓનો ગુણોત્તર સમાન અથવા બાજુઓ સમપ્રમાણમાં છે. તો આપણે સાધ્ય, આપણે સાબિત શું કરવું છે? તો ચાલો આપણે લખીએ સાધ્ય શું આવશે અહીં, તો કે AD ના છેદમાં DB is equal to AE ના છેદમાં EC. ચાલો તો આપણે લખીએ સાધ્ય AD ના છેદમાં, AD ના છેદમાં DB is equal to અહીં AE ના છેદમાં EC, AE ના છેદમાં EC. સાધ્ય બધાને સમજાણું શું થયું? બાજુ ઉપર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે, એનો મતલબ કે બાજુઓનો ગુણોત્તર સમાન છે એવું આપણે સાબિત કરવું છે. હવે આખ્યાકો પ્રમેય કેવા શું માંગે છે? જો આપણી પાસે એક ત્રિકોણ એબીસી છે, એમાં એક બાજુને સમાંતર આપણે રેખા દોરી છે, તો એની ઉપર જે આ ચારે ચાર રેખાખંડ રચાણા એની અંદર તો કે આ બંનેનો ગુણોત્તરનો જેટલો આન્સર હોય એટલો જ ગુણોત્તરનો તો કે આનો આન્સર આવે એવું આપણે સાબિત કરવું છે. તો અત્યારે પક્ષ સાધ્ય આપણે લખી દે. ચાલો હવે આપણે સાબિતી શરૂઆત કરીએ. તો આપણે લખીએ સાબિતી, સાબિતી આપણે શરૂઆત કરીએ. તો આના માટે સૌપ્રથમ આપણે શું કરવાનું છે? તો કે BE અને CD તો કે આપણે જોડવાના છે. ચાલો તો આપણે લખીએ અહીંયા તો કે આપણે BE અને તો કે CD. ચાલો BE અને CD જોડો, તો આપણે લખી નાખ્યા BE તથા CD જોડો. સામેની બાજુ કેટલા અંશ નો ખૂણો બનાવે? 90 અંશ. ચાલો તો આપણે એક વેધ દોરીએ છીએ, તો બધે બધા ખાસ ધ્યાન આપજો. ચાલો અહીંયા તો કે આપણે વેધ દોર્યો આ એબી પાયા ઉપર, આ વેધ, વેધ મીન્સ કે 90 અંશ નો ખૂણો બને, એવી જ રીતે આપણે અહીંયા પણ આપણે એક વેધ દોરીએ છીએ. ચાલો અહીંયા પણ આપણે 90 અંશ નો ખૂણો બનાવીએ એવી રીતે તો કે એક વેધ દોર્યો. ચાલો અહીંયા તો કે આપણે નામ આપી દઈએ, તો કે અહીંયા બિંદુનું નામ આપી દઈએ N અને અહીંયા તો કે આપણે નામ આપી દઈએ M. ચાલો N અને M આપણે વેધ. તો અહીંયા આપણે શું કર્યું? તો કે DM લંબ AC દોર્યો અને ત્યારબાદ EN લંબ આપણે શું દોર્યો? AB દોર્યો. તો સૌપ્રથમ આપણે A લખી નાખીએ. ચાલો તો અહીંયા EN લંબ, EN લંબ AB તથા EN લંબ AB તથા DM લંબ AC તથા DM લંબ AC દોરો. આટલું પેલા બધાને ખબર પડી શું કર્યું આપણે? તો કે સૌપ્રથમ આ બંનેને જોડ્યા, ત્યારબાદ તો કે અહીંયા આપણે શું દોર્યા? વેધ દોર્યા.
હવે તો કે આપણે અલગ અલગ ચાર ત્રિકોણના ક્ષેત્રફળ લેવાના છે. કેટલા ત્રિકોણના? ચાર. તો સૌપ્રથમ આપણે 1 બાય 1 તો કે આપણે એક એક ત્રિકોણના ક્ષેત્રફળ લેતા જઈએ. તો બધે બધા ખાસ તો કે હવે સમજવામાં ધ્યાન આપજો. સૌપ્રથમ આપણે લઈએ, ચાલો ADE નું ક્ષેત્રફળ. ADE નું ક્ષેત્રફળ હવે જોજો બધા, આપણી પાસે તો કે આપણે એવું પણ લખી શકીએ ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ, અને જો એવું ન લખવું હોય તો માત્ર આટલું લખવાનું ADE. ADE મીન્સ એ ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. નવમા ધોરણની અંદર ઓલરેડી તમે શીખી જ ગયા છો, બરોબર? તો કે આપણી પાસે જ્યારે પણ ત્રિકોણ નું ક્ષેત્રફળ લખવું હોય તો આપણે બે રીતે લખી શકીએ, કાં આગળ ત્રિકોણ ની સાઇન કરીને ઈ ત્રિકોણ નું ક્ષેત્રફળ, અથવા માત્ર તો કે આવું લખો તો બંનેનો મીનિંગ શું થયો સમાન, પરંતુ તમારી ટેક્સ્ટબુકમાં મુજબ છે એટલે હવે આપણે આ જ મુજબ લખશું. તો ફરી એકવાર શું લખ્યું? ADE નું ક્ષેત્રફળ. કયો ત્રિકોણ? એ ત્રિકોણ ADE. હવે જો આપણે ઉપરનો આ ત્રિકોણ ADE ક્ષેત્રફળ લઈએ તો ત્રિકોણ નું ક્ષેત્રફળ નું સૂત્ર શું થાય? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા બેઝ. હવે માત્ર આપણે જો આ ત્રિકોણ ની વાત કરતા હો તો હું એમ કહું આ પાયો છે, ADE પાયો છે, તો ઈ પાયા ઉપર વેધ કયો છે? જોવો જી બધા, આ પાયો લો તો એની ઉપર વેધ કયો થયો? પાયો આપણી પાસે મીન્સ તળિયું, વેધ મીન્સ એની આરે 90 અંશ નો ખૂણો બનાવે તે. તો અત્યારે આપણી પાસે એડી પાયો હોય તો વેધ એનો કયો છે? EN. ચાલો તો આપણે લખીએ ત્રિકોણ એડી નું ક્ષેત્રફળ બરાબર તો કે આપણી પાસે 1/2 ગુણ્યા પાયો. હવે પાયો જોવો જી કયો છે? એડી. એને ગુણ્યા વેધ. ચાલો વેધ કયો છે? આ પાયો છે એટલે વેધ એનો છે EN. ખાસ હવે એના માટે તો કે સૌપ્રથમ અહીંયા જે હું ભણાવું એક વ્યવસ્થિત સમજો તો તમને સમજાશે, બરોબર? તો આપણી પાસે સૌપ્રથમ આપણે કોઈ પણ એક લઘુકોણ ત્રિકોણ લઈએ. ચાલો હવે હું એમ કહું આપણી પાસે આ ત્રિકોણ ABC છે, તો એની અંદર BC પાયો લઈએ તો એની અંદર વેધ દોરવો એટલે સામેની બાજુ એટલે 90 અંશ નો ખૂણો બનાવો, તો આની અંદર જે આ AM થયો ને એનો વેધ થયો. શું થયો? વેધ થયો. આ વાત થઈ લઘુકોણ ત્રિકોણ. હવે ધારો કે આપણી પાસે ગુરુકોણ ત્રિકોણ હોય તો ગુરુકોણ ત્રિકોણ હોય તો આપણી પાસે આ પ્રમાણેનો કઈક ત્રિકોણ હશે. હા કે ના, આ પ્રમાણેનો કઈક ત્રિકોણ હશે. હવે અહીંયા ધારો કે ત્રિકોણ ABC છે. ચાલો આ ત્રિકોણ ABC છે. હવે તો કે આ ત્રિકોણ ABC છે અને હું એમ કહું BC હું એનો પાયો લઉં. કયો પાયો લઉં છું? BC પાયો. તો હવે એનો વેધ મારે દોરવો હોય તો વેધનો નિયમ તો શું છે? સામેની બાજુ વાળા 90 અંશનો ખૂણો બનાવો. તો આપણે શું કરવું પડશે? સામેની બાજુને લંબાવવી પડશે. સામેની બાજુને લંબાવશે એટલે અહીંયા તો કે એનો વેધ ત્રિકોણની બહાર મળશે. ક્યાં મળશે? ત્રિકોણની બહાર. હવે જોજો બધા ખાસ, ત્રિકોણ BDE હું દોરું છું. ચાલો BDE ત્રિકોણ હું અહીંયા દોરું છું તો આ પ્રમાણે કઈક છે. અહીંયા B છે, અહીંયા D છે, અને અહીંયા આપણી પાસે E બિંદુ છે. હવે અત્યારે આપણી પાસે પાયો BD છે, તો હવે આ જ સાઈઝનો તમે ત્રિકોણ કાપો, આ જ સાઈઝનો ત્રિકોણ કાપો અને તો કે પાયાને તો કે આપણે તળિયે ગોઠવીએ તો જોજો આ પ્રમાણે કઈક આપણને મળશે. અહીંયા તો કે BD વ્યવસ્થિત તો કે તમે ગોઠવો તો E બિંદુ આવી રીતે ક્રોસમાં કઈક થશે, એટલે એનો મીનિંગ એવો થયો BDE આપણી પાસે કેવો ત્રિકોણ થયો? ગુરુકોણ ત્રિકોણ થયો. હવે તો કે E બિંદુમાંથી આપણે તો કે વેધ દોરીએ તો વેધ એનો બહારની બાજુ હશે. ક્યાં હશે? બહારની બાજુ. તો કહેવાનો મીનિંગ શું છે? અત્યારે અહીં આપણી પાસે BD પાયો છે, તો હવે જો E પાયો હોય તો એનો વેધ એને લંબ રૂપે હોય. એનો વેધ કેવી રીતે હશે? લંબ રૂપે. અહીં જોયું આપણે BD પાયો તો E બિંદુમાંથી પસાર થતો એનો વેધ હશે. કયા બિંદુમાંથી પસાર થતો? E બિંદુમાંથી. તો હવે E બિંદુમાંથી પસાર થતો વેધ E બાજુને સમાંતર કયો છે? EN છે. કયો છે? EN. ફરી એકવાર જોઈએ, BD પાયો લીધો, હવે તો એનો મતલબ એવો થયો એનો વેધ કયા બિંદુમાંથી પસાર થતો હશે? E બિંદુમાંથી. તો E બિંદુમાંથી વેધ પસાર થતો હોય તો આપણી પાસે E જે બાજુ છે એને સમાંતર એટલે કે આ આખી આખી બાજુ એ જ છે, તો એનો મતલબ એવો થયો એનો વેધ કયો હશે? EN એનો વેધ હશે. તો ફાઇનલી આપણને શું મળ્યું? 1/2 ગુણ્યા BD ગુણ્યા EN. સમજાય છે બધાને? ફરી એક વખત આ ખાસ વ્યવસ્થિત સમજવામાં ધ્યાન આપજો. BDE નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો આપણે કયો લીધો? BD. હવે પાયો તમે BD લીધો તો એનો વેધ હકીકતમાં તો કે આ મુજબ, કારણ તો કે ગુરુકોણ ત્રિકોણ છે. હવે ગુરુકોણ ત્રિકોણ કેમ કે આ બાજુ ત્રાસી છે, હવે તમે આને વ્યવસ્થિત આમ કરશો તો એ પ્રમાણે કઈક મળશે એમ. તેનો વેધ ક્યાં હશે? 12 ની બાજુ.
પરંતુ હશે કયા બિંદુમાંથી પસાર થતો E બિંદુમાંથી પસાર થતો હશે હવે E બિંદુમાંથી પસાર થતો વેધ તો કે આ બાજુને સમાન થતો તો E નો જ છે તો એનો મતલબ EN નો શું થશે વેધ થશે તો ફાઇનલી આપણને શું મળ્યું અહીં EN આપણો કેવો હશે વેધ હશે ચાલો અહીં સુધી પેલા બધાને સમજાવો તો અત્યારે આપણે શું કર્યું AD E ત્રિકોણનું ક્ષેત્રફળ અને BD E ત્રિકોણનું ક્ષેત્રફળ ફરી એકવાર બોલીએ ચાલો બોલો જી બધા AD નું ક્ષેત્રફળ શું મળ્યું 1/2 ગુણ્યા પાયો કયો લીધો AD એને ગુણ્યા નો વેધ કયો મળ્યો EN ચાલો એવી રીતે BD E ત્રિકોણનું ક્ષેત્રફળ એની અંદર પાયો કયો લીધો BD EN તો કે એનો શું થઈ ગયો વેધ થઈ ગયો ચાલો હવે આપણે બંને ત્રિકોણના ક્ષેત્રફળનો શું મેળવીએ ગુણોત્તર તો અહીં બધા ખાસ ધ્યાન આપજો ચાલો તો ત્રિકોણ AD E નું ક્ષેત્રફળ આપણે લઈએ એના છેદમાં તો કે ત્રિકોણ BD E નું ક્ષેત્રફળ લઈએ ચાલો ત્રિકોણ AD E નું ક્ષેત્રફળ શું હતું તો કે 1/2 ગુણ્યા AD ગુણ્યા EN AD ગુણ્યા તો કે EN એના છેદમાં તો કે અહીં આપણી પાસે 1/2 ગુણ્યા અહીં શું હતું તો કે BD ગુણ્યા EN BD ગુણ્યા EN ચાલ તો તમે જોઈ શકો છો તો કે ઉપર નીચે તો કે 1/2 કેન્સલ થઈ જશે એવી રીતે EN EN પણ કેન્સલ થઈ જશે તો ફાઇનલી આપણને શું મળ્યું AD ના છેદમાં BD ચાલ તો આપણે લખીએ AD E નું ક્ષેત્રફળ ના છેદમાં BD E નું ક્ષેત્રફળ is equal to શું મળ્યું AD ના છેદમાં BD અને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ શું કહી દઈએ સમીકરણ નંબર 1 ચાલો હવે આપણે આ જ રીતે તો કે અહીંયા તો કે જેવી રીતે પાયો આ લીધો હવે એવી રીતે આપણે પાયો આ બાજુનો લઈને ઈ બાજુના આપણે બંને ત્રિકોણ લેવાના છે તો ચાલો ફરી એક વખત આપણે ઉપરનો તો ત્રિકોણ AD છે તો ફરી પાછો આપણે ત્રિકોણ AD નું ક્ષેત્રફળ લઈએ AD નું ક્ષેત્રફળ ચાલો કેટલું થશે તો કે 1/2 ગુણ્યા હવે પાયો હવે જો પાયો ત્યારે આ બાજુનો લીધો હવે પાયો આપણે આ બાજુનો લઈએ ચાલો આ બાજુનો પાયો તો કયો આવશે AE હવે પાયો જો AE ગયો તો એની ઉપરનો વેધ કયો છે જો જી બધા DM તો ફાઇનલી આપણને શું મળ્યું 1/2 ગુણ્યા AE એને ગુણ્યા DM ચાલો સમજાણો બધાને હવે એવી જ રીતે આપણે CDE ત્રિકોણ લઈએ અથવા DEC તમે નામ કોઈ પણ રીતે લખી શકો અહીંયા BDE લીધું હતું એવી રીતે CDE આ બાજુનો ત્રિકોણ લેવાનો છે તો હવે તમે DEC અથવા CDE કાઈ પણ નામ આપી શકો ચાલો તો આપણે લખીએ DEC નું ક્ષેત્રફળ is equal to 1/2 ગુણ્યા ચાલો હવે જોજો બધા પાસ પાયો કયો લઈએ છીએ EC તો પાયો આપણે લઈએ છીએ EC તો એને ગુણ્યા એનો વેધ કયો આવશે તો કે આ બાજુને સમાંતર હકીકતમાં આપણે આપણે આગળ જોયો એવો જ કેસ અહીંયા છે ગુરુકોણ ત્રિકોણ થશે એટલે વેધ એનો 12 ની બાજુ હશે પરંતુ કયો હશે D બિંદુમાંથી પસાર થતો અને D બિંદુમાંથી પસાર થતો આપણી પાસે વેધ કયો છે DM તો ફાઇનલી આપણને અહીં શું મળ્યું વેધ તો કે DM આગળની જેમ જ એટલે આગળનું જો સમજાણો હશે તો સમજાય છે ફરી એકવાર બંને ત્રિકોણના ક્ષેત્રફળ માટે પાયો AE બોલો જી બધા પાયો કયો છે AE વેધ કયો છે DM ત્રિકોણ DEC માટે પાયો કયો લીધો EC તેનો વેધ કયો થાય આ એને પેરેલલ કયો છે તો કે DM બરાબર D બિંદુમાંથી પસાર થતો આ બાજુ ઉપર દોરેલો વેધ તો એનો મતલબ એવો થયો DM એનો શું થયો વેધ થયો ચાલો આવડી ગયું બધાને તો અત્યારે આપણી પાસે આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ મળી ગયા ફરી પાછો આપણે તે બંનેનો ગુણોત્તર મેળવી લઈએ ચાલો તો હવે બંનેનો ગુણોત્તર લઈએ તો બધે બધા ખાસ ધ્યાન આપજો AD E ના છેદમાં ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ ચાલો અહીંયા તો 1/2 ગુણ્યા AE એને ગુણ્યા શું આવશે DM એના આખાના છેદમાં તો કે 1/2 ગુણ્યા તો કે EC એને ગુણ્યા DM ચાલો તો ફાઇનલી ઉપર નીચે તો કે 1/2 કેન્સલ એવી રીતે DM DM પણ શું થશે કેન્સલ તો આપણને અહીંયા મળ્યું શું તો કે AD E ના છેદમાં એટલે કે ત્રિકોણ AD E નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ is equal to AE ના છેદમાં EC ચાલો અને આપણે ઇક્વેશન નંબર 2 કહી દઈએ ઇક્વેશન નંબર ચાલો આટલી પહેલા બધાને ખબર પડી તો હવે આપણે સાબિત શું કરવું હતું તો કે AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં C બરાબર તો કે આપણે જોઈ શકીએ છીએ AD ના છેદમાં BD પણ થઈ ગયું AE ના છેદમાં CE પણ થઈ ગયું પરંતુ બંને ઇક્વલ નથી સાબિત તો થઈ ગયું પરંતુ બંને ઇક્વલ નથી તો ઇક્વલ કરવા માટે બંનેની ડાબી બાજુ આપણે સમાન બતાવવી પડશે તો સમાન બતાવવા માટે જો જી ઉપર તો AD સમાન છે પરંતુ નીચે BD અને DEC બે અલગ અલગ છે એટલે બે ત્રિકોણના ક્ષેત્રફળ જો આપણે સમાન બતાવી દઈએ તો બંનેની ડાબી બાજુ સમાન થઈ જાય તો બંનેની જમણી બાજુ પણ આપણે સરખાવી શકાય ચલો ખબર પડી બધાને તો એટલા માટે હવે આપણે શું કરીએ છીએ બધે બધા ખાસ ધ્યાન આપજો ત્રિકોણ BDE તથા ત્રિકોણ CDE
આ બંને જે ત્રિકોણ છે ત્રિકોણ BDE અને ત્રિકોણ CDE જોજો બધા ખાસ વ્યવસ્થિત સમજજો હું અત્યારે અહીં બંને ત્રિકોણ દોરું છું તમને ઈઝીલી સમજાય એટલા માટે આપણી પાસે આ પ્રમાણે કઈક છે ચાલો BDE ત્રિકોણ BDE અને ત્યારબાદ આપણે જોઈએ તો આ પ્રમાણે કઈક ત્રિકોણ છે DEC આ બંને ત્રિકોણને છૂટા પાડ્યા એટલે આ મુજબ કઈક હોય હવે આ બંને ત્રિકોણની વાત કરીએ તો એ બંનેમાં પાયો જો સમાન આવતું એવું શું છે તો કે D તો એનો મતલબ એવો છે ત્રિકોણ BDE અને ત્રિકોણ CDE સમાન પાયા D સમાન પાયા DE તથા કઈ બે સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલ છે જો જીવડા DE અને BC બેને સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલ છે તો આપણે લખી સમાન પાયા DE તથા BC સમાંતર DE ની વચ્ચે આવેલ હોવાથી હવે તમારે 9મા ધોરણની અંદર એવું આવી ગયું કે કોઈ પણ બે ત્રિકોણ બે સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલા હોય તથા તો કે એનો પાયો જો સમાન હોય તો એ બંને ત્રિકોણના ક્ષેત્રફળ હંમેશા કેવા થાય સમાન જ થાય છે હવે જોજો બધા ખાસ ધારો કે આપણી પાસે આ એક પાયો છે આ AB ચાલો હવે આ બંને ત્રિકોણ એટલે કે હું એક અહીં રેખાખંડ દોરું છું ચાલો હવે તો કે AB માંથી જેટલા શરૂ થતા ત્રિકોણ દોરીએ તો એ બધાના ક્ષેત્રફળ સમાન થાય જોજો બધા આપણે AC અહીં આવી રીતે ત્રિકોણ દોરીએ કે આ રીતનો ત્રિકોણ દોરીએ કે આ રીતનો ત્રિકોણ દોરીએ આ બધા ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થાય શું કામ તો કે આપણી પાસે આ બંને ત્રિકોણ સમાન પાયા AB પર આવેલા છે તથા આ બંને સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલા છે તો આવો પ્રમાણે આપણે 9મા ધોરણની અંદર આવી ગયા એટલા માટે આપણે કહી શકીએ કે ત્રિકોણ BDE અને ત્રિકોણ CDE સમાન પાયા DE તથા બંને સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલા છે તો માટે હોવાથી તો આપણે શું કહી શકીએ ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ BDE નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ CDE નું ક્ષેત્રફળ આને આપણે ઇક્વેશન નંબર 3 કહી દઈએ કેટલા કહી દઈએ ઇક્વેશન નંબર 3 ચાલો તો હવે પરિણામ 1-2-3 પરથી હવે જો આપણે શું સાબિત કર્યું તો કે BDE અને CDE નું ક્ષેત્રફળ સમાન છે એનો મતલબ એવો કે આ BDE અને આ ત્રિકોણ તો કે CDE અથવા તમે DEC લખશો તો પણ ચાલશે તમને જો અહીં અલગ ન પડે એવું લાગે તો એટલા માટે આપણે DEC ત્રિકોણ લખી નાખીએ ચાલો ત્રિકોણ DEC એવી રીતે અહીંયા પણ આપણે DEC ત્રિકોણ લખી નાખીએ એટલે તમને અલગ ન લાગે ચાલો CDE DEC એક જ હતા તો અત્યારે પરિણામ 1 2 અને 3 પરથી આપણે શું લખી શકીએ તો BDE અને તો કે DEC બંનેના ક્ષેત્રફળ સમાન તો એનો મતલબ અહીંયા તો કે બંને તો કે સમાન થઈ ગયા તો બંનેની ડાબી બાજુ સમાન થઈ ગઈ તો બંનેની જમણી બાજુ આપણે ડાયરેક્ટ સરખાવી શકીએ તો આપણે માટે લખીએ કે માટે AB ના છેદમાં DB બરાબર AE ના છેદમાં AC ચાલો તો અહીંયા તમારે પ્રમેય તો કે 6.1 સંપૂર્ણપણે કમ્પ્લીટ થાય છે ફરી એક વખત આખ્યાકુ જોઈએ સૌપ્રથમ તો કે આપણે વિધાન લખવાનું છે વિધાન શું છે ત્રિકોણમાં કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને તો કે આપણી પાસે બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે અથવા સમપ્રમાણમાં વિભાજન ત્યારબાદ તો કે આપણે પક્ષ લખવાનો છે તો ત્રિકોણ ABC માં BC ને સમાંતર દોરેલી રેખા D જે AB અને AC ના અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે ત્યારબાદ તો કે સાધ્ય શું આવશે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC ત્યારબાદ આપણે મેઇન તો કે આપણો અહીં કામ શું છે તો કે ચાર ત્રિકોણના ક્ષેત્રફળ લેવાનું છે તો ફરી એકવાર બધે બધા તો કે હરવાર બોલજો કે કયા ચાર ત્રિકોણ લેવા અને એનો પાયો કયો ભેદ કયો ચાલો ત્રિકોણ ADE લઉં છું કયો ત્રિકોણ ADE બોલજો બધા 1/2 ગુણ્યા પાયો એનો AD લો તો એનો ભેદ કયો થાય EM થાય યાદ રહી ગયું ત્યારબાદ આપણે ત્રિકોણ BDE લઈએ તો એનો પાયો BD લઈ તો એનો ભેદ એને પેરેલલ કયો છે EM તો એટલા માટે આપણી પાસે અહીંયા EM ને 1/2 1/2 કેન્સલ AD ના છેદમાં BD મળ્યો ચાલો હવે ફરી પાછા બે નવા ત્રિકોણ લેવાના ઉપરનો ત્રિકોણ તો AD પરંતુ પાયો કયો લેવાનો છે A તો આપણી પાસે એનો ભેદ કયો થશે DM ચાલો એવી રીતે હવે નીચેનો ત્રિકોણ CDE ત્રિકોણ લ્યો તો પાયો એનો EC લ્યો તો એનો વેદ એને પેરેલલ કયો છે DM તો ફાઇનલી આપણને અહીંયા DM DM 1/2 1/2 કેન્સલ AE ના છેદ પર છેલ્લે આપણે શું કહેવાનું છે તો અહીં બંને ત્રિકોણ જે છે તે સમાન પાયા DE અને આ બંને સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલા છે માટે તો કે તે બંનેના ક્ષેત્રફળ કેવા થાય સમાન થાય તો એટલા માટે તો કે પહેલા 3 3 પરિણામ પરથી આપણે તો કે
साबित થાય છે. ચાલો સમજાઈ ગઈ બધાને. તો આ પ્રમેય 6.1 બધાય ખાસ વિધાન સહિત આખે આખો પ્રમેય 2-3 વખત લખીને વ્યવસ્થિત રીતે સમજીને યાદ રાખવાનો છે. ચાલો તો સૌપ્રથમ બધા આ પ્રમેય લખી લ્યો, ત્યારબાદ કે આપણે આગળ ચર્ચા કરીએ. તો અત્યારે આપણે પ્રમેય 6.1 એટલે કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય વિશે અભ્યાસ કરી ગયા. હવે તો કે આ પ્રમેયનો તો કે આપણે ક્વેશ્ચન ની અંદર ઉપયોગ કરવાનો છે, તો એના માટે તો કે અલગ-અલગ તો કે આપણી પાસે 3 ફોર્મ્યુલા બની શકે. પરંતુ એ કઈ-કઈ ફોર્મ્યુલા બની શકે, તો એના માટે તો કે હવે આપણે ફોર્મ્યુલા બનાવીએ. તો બધા ખાસ ધ્યાન આપજો. સૌપ્રથમ તો કે એક તો આપણે જે સાબિત કર્યું હતું તે અડધાના છેદમાં અડધો વાળો, એટલે AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં C. પરંતુ કે સૌપ્રથમ તો કે પહેલું પરિણામ તો એ છે, તો બધા ખાસ યાદ રાખવાનું છે. ચાલો પહેલું પરિણામ કયું, AD ના છેદમાં BD is equal to AE ના છેદમાં CE. ચાલો AE ના છેદમાં CE. હવે ત્યારબાદ તો કે બીજું પરિણામ આપણે જોઈએ. તો બીજું પરિણામ કેવી રીતે, તો કે અડધાના છેદમાં આખે આખી બાજુ, એટલે AD ના છેદમાં AB, એવી રીતે આ બાજુ અડધી કઈ છે, AE ના છેદમાં આખે આખી બાજુ કઈ થાય, AC. તો ચાલો બીજું આપણે પરિણામ બનાવીએ છીએ. AD ના છેદમાં આવશે તો કે AB, એવી રીતે તો કે આ બાજુ શું આવશે, AE ના છેદમાં ચાલો AC. તો આ બધાય તો કે આપણી પાસે પ્રમેય 6.1 ઉપર આધારિત કોઈ પણ ક્વેશ્ચન હોય તો એની અંદર જનરલી તો કે આપણે 3 સૂત્રોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે તો કે તમારે 3-3 સૂત્ર જે છે યાદ રાખવાના નથી, પરો બનાવતા શીખવાના છે. કારણ શું, અત્યારે આપણી વાત એવી છે કે અહીંયા ત્રિકોણ ABC છે, ત્રિકોણ ABC માં BC ને સમાંતર રેખા DE દોરેલી છે. હવે ધારો કે તમારી રકમ આવી કઈક ચેન્જ થઈ ગઈ, આવી કઈક બની ગઈ કે આપણી પાસે ત્રિકોણ કઈક PQR છે. ચાલો ત્રિકોણ PQR, હવે આ ત્રિકોણ PQR માં QR ને તો કે સમાંતર એક બાજુ ધારો કે MN માં છેદે છે. કઈ બાજુમાં, MN માં છેદે. તો હવે હું એમ પૂછું કે 3-3 સૂત્ર બોલો, તો આવડશે બધાને? તો ફટાફટ બોલો જી બધા. અડધાના છેદમાં અડધું, PM ના છેદમાં MQ બરાબર PN ના છેદમાં NR, પેલું સૂત્ર બની ગયું. બીજું આ ઉપરનું અડધું લેવાનું એના છેદમાં આખે આખી બાજુ. ચાલો PM ના છેદમાં PQ બરાબર PN ના છેદમાં આખે આખી બાજુ શું આવશે, PR. એવી રીતે ત્રીજી સૂત્ર શું આવશે, તો કે નીચેની અડધી બાજુ, તો QM ના છેદમાં આખે આખી બાજુ PQ, NR ના છેદમાં આખે આખી બાજુ કઈ આવશે, PR. ખબર પડી બધાને? તો સૂત્ર બધાએ યાદ રાખવાના નથી, પરંતુ કોઈ પણ આકૃતિ આપણી પાસે હોય તો આકૃતિ ઉપરથી 3-3 સૂત્ર બનાવતા આપણને આવડવા જોઈએ. ફરી એક વખત કેવી રીતે બનાવવાના છે, અડધાના છેદમાં અડધી બાજુ લેવાની, બીજું સૂત્ર અડધાના છેદમાં આખી બાજુ, એવી રીતે ત્રીજું સૂત્ર નીચેના અડધાના છેદમાં આખી આખી બાજુ. ચાલો આવડી ગયું બધાને? તો આ 3-3 સૂત્ર બધાએ ખાસ તો કે યાદ રાખવાના છે. તો આજના લેક્ચર ની અંદર તો કે આપણે કરાવેલ પ્રમેય નંબર 6.1 અને ત્યારબાદ તો કે એની ઉપરથી તો કે આપણે અગત્યના જે પરિણામ છે તે બધાએ ખાસ યાદ રાખવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.2 શરૂઆત કરશી, જેની અંદર તો કે આપણે આ પ્રમેયનો ઉપયોગ કરવાના છીએ. થેન્ક યુ સો મચ.